તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ, મજામાં? દોસ્તો, જો તમે અત્યારે જે સ્ટેટસ જોયું, એવું સ્ટેટસ જો તમે પણ બનાવવા માંગતા હો, તમને ખબર ના હોય કે આવું સ્ટેટસ કઈ રીતે બનાવવું, તો આ વિડીયોને જોતા રહો, આખો છેલ્લે સુધી જોજો, કારણ કે આજે હું તમને બતાવીશ કે આવું સ્ટેટસ કઈ રીતનું બનાવવું. તો મિત્રો, અત્યારે જ વિડીયોને લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી હું તમને જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે તમને મળી રહે મારી નોટિફિકેશન બધાથી પહેલાં. અને બધાથી પહેલાં તમે જે સ્ટેટસ છે, જે વિડીયો છે, એ બનાવી શકો અને અપલોડ કરી શકો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર, અને આપણેથી ચાલુ કરી દેવાનું છે આપણું એપ્લિકેશન. આ રીતે હવે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાની છે અને અહીંથી 4.5 સિલેક્ટ કરી લેવાનું છે અને ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ઓકે કરી દેવાનું છે. તો મિત્રો, હવે આપણે અહીંથી એક બોક્સ લેવાનું છે, તો પ્લસ ઉપર ક્લિક કરીશું, આ બોક્સ સફેદ સિલેક્ટ કરીશું અને આ રીતે મોટું કરી દઈશું. એનો કલર આપણે કાળો કરી દેવાનો છે. હવે મિત્રો, આપણે એક આમાં ઓડિયો લેવાનો છે, તો આ ઓડિયો આપણે ઇમેજ અને વિડીયો ઉપર જઈશું. તો અમારી પાસે વિડીયો છે તો વિડીયોમાંથી લઈ શકું, નહીં તો તમારી પાસે ઓડિયો હોય તો આ ઓડિયો ઉપર પણ ક્લિક કરીને અહીંથી પણ લઈ શકો, બરાબર છે? તો હું અહીંથી આ ઓડિયો છે, ઓડિયોને હું સિલેક્ટ કરી લઉં છું, બરાબર છે? ઓડિયો આપણો આવી ગયો છે વિડીયો. હવે અહીં 3 ડોટ ઉપર જવાનું છે, 3 ટપકા ઉપર એક્સ્ટ્રા ઓડિયો કરી દેવાનો છે. ફરીથી વિડીયો ઉપર ક્લિક કરીએ, વિડીયોને ડિલીટ આપણે મારી દઈશું અહીંથી, બરાબર છે? આપણો વિડીયો ડિલીટ થઈ ગયો છે. હવે આપણે અહીંયા ક્લિક કરીશું, આ ફોટા ઉપર ક્લિક કરીને આ ઓપ્શન સિલેક્ટ કરીશું, એટલે આપણો ફોટો છેલ્લે સુધી આવી જશે, બરાબર છે? મિત્રો, હવે આપણે અહીંયાથી એટલે ક્લિક કરીને આ કાપી નાખશું, એટલું આપણો એક્સ્ટ્રા છે, બરાબર છે? હવે મિત્રો, આપણે જે ફોટો લીધો બ્લેક, એની ઉપર આપણે ક્લિક કરવાની છે. ઇફેક્ટમાં જવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે અને જે આ લખેલું છે, બરાબર છે, એની ઉપર ઓકે મારવાનું છે. અને આ સિમ્પલ આ જે સ્ટાર છે એની ઉપર આપણે ક્લિક કરીએ. મિત્રો, હવે આપણે અહીંથી જે વિડીયોનું ઓપ્શન દેખાય છે, આ જે સાઈડમાં જે નીચે વિડીયોનું ઓપ્શન છે કલર, એની ઉપર આપણે ક્લિક કરવાની આવી ગયા છે. તે ક્લિક કરી દીધું એટલે કલર થોડો ટાઈમર ચાલુ થઈ જશે, 15 સેકન્ડનો ટાઈમર. આ રીતે ટાઈમર જ્યાં લગી પૂરો થાય ત્યાં લગી આપણે વાટ જોવાની છે, એટલે વિડીયો જે શૂટ થાય કરી દે 15 સેકન્ડનો વિડીયો બની જશે. એની સાઈડ આપણે ઉપર જોઈ શકો છો કે આપણો ટાઈમર પૂરો થવા આવી રહ્યો છે. તો હવે આપણે અહીંથી આપણે આ રીતે થોડુંક એની સ્કેલ છે થોડીક પાછી કરી દઈશું, બરાબર છે? આ રીતે. હવે તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે તો આપણો વિડીયો આવી ગયો છે. હવે આપણે આમાં ટેક્સ્ટ લખવાનો છે, તો આપણે ટેક્સ્ટ લખવા માટે પ્લસ ઉપર ક્લિક કરીશું, અહીંયા ટેક્સ્ટ ઉપર જઈશું અને અહીંથી લખી લઈશું, બરાબર છે? તો આપણું સોંગ છે સુન મેરી શહેજાદી, તો મેં હું અહીંથી લખી લઉં છું સુન મેરી શહેજાદી, બરાબર છે? આ રીતે આપણું નામ અહીંયાથી લખાઈ ગયું છે. હવે આપણે વચ્ચે ઓકે કરી દઈશું અને અહીંથી આપણે ટેક્સ્ટ લઈ લઈશું આ રીતે. હવે આપણે થોડાક ટેક્સ્ટ મોટા કરવા માટે અહીંથી આ રીતે કરી લઈશું. હવે એનો જે કલર છે મિત્રો, કલર આપણે વ્હાઇટ રાખશું આ રીતે અને અહીંથી ઓકે કરી દઈશું. હવે મિત્રો, આપણું નામ અહીંયા આવી ગયું છે, તો હવે આપણે અહીંથી નામ ઉપર ક્લિક કરવાની છે અને અહીંથી આપણે મૂવ એન્ડ ટ્રાન્ઝેક્શન ઉપર જવાનું છે. હવે આપણે અહીંયા જે પ્લસનું નિશાન છે એ કરી દેવાનું છે, આ ઓપ્શન ઉપર જવાનું છે આપણે અહીંયા, બરાબર છે? હવે અહીંથી પ્લસ કરી દેવાનું છે અને આપણું નામ છે નાનું કરી દેવાનું છે આ રીતે, આ રીતે નાનું કરી દેવાનું છે. હવે આપણે છેલ્લે વયા જઈશું એટલે, બરાબર છે? આપણે અને અહીંથી આપણું નામ છે પાછું મોટું કરી દેવાનું છે, એટલે આ રીતે આપણું નામ આ રીતે મોટું થઈ જશે, એટલે તમે જોઈ શકો છો કે આપણું નામ આ રીતે આવી જશે, બરાબર છે? ફરી વખત આપણે નામ ઉપર ક્લિક કરીશું, એડ ઇફેક્ટમાં જઈશું અહીંયાથી અને અહીંથી આપણે જઈશું ટેક્સ ઉપર, બરાબર છે?
टैक्स पर आज नाम से टैक्स ट्रांजेक्शन एने आप लई लैसु ऊपर स्टैंडर्ड ने लई लैसु अँ जे आपने देखा है जे पेस एनी पर जशु माइनस कर देवाना से पहला तो बराबर से आ रीते आप माइनस कर देशु हो बराबर से अँ थी माइनस आप हो कर देवाना से आ रीते सेल्ले वही जानू से आप आ रीते अँ थी आप फूल माइनस पहला आप सौ वधारी देवाना था हवे आप हाउ फूले फूल हो माइनस कर देवाना से आ रीते तो बराबर से आप ट्रांजेक्शन आप गयू से बराबर से अँ थी आप अँ थी हो माइनस कर दीधु से हवे आप लखशू आने सिलेक्ट कर लेवानो से अने अहींथी आपणे जे वाय एक्स से एने आपणे डॉट शो करी देवानो छे आ रीते बराबर छे आपणे अहींथी डॉट शो करी देशुं पछी वाय ने आपणे अहींथी बच्चो करी देवाना छे आपणे आने डॉट शो राखशुं अहींया आपणे बच्चो करी देशुं आ रीते હવે આપણે જવાનું છે એંગલ એંગલમાં આપણે છ કરી દઈશું છ ડિગ્રી આ રીતે બરાબર છે સ્કેલ બરાબર બધું એમનું રહેવા દેવાનું છે આલ્ફાને પણ એમનું જ રહેવા દેવાનું છે હવે આપણે અહીંથી આ જે કલર છે ફિલ કલર એને આપણે ઓન કરી દેવાનો છે અને એને આપણે ગુલાબી અથવા ગમે લીલો કલર જે તમારો કલર તમારે રાખવો હોય એ તમે રાખી શકો છો હવે આપણે અહીંથી સ્મૂથ કરી દેવાનું છે અહીંથી અને આ કલરને આપણે અહીંથી આ રીતે કરી દેવાનો છે બરાબર છે હવે તમે જોઈ શકો છો કે આ રીતે આપણું જે નામ છે એ આવશે હવે આપણે નામ ઉપર ક્લિક કરી બોર્ડર એન્ડ શેડો ઉપર જવાનું છે બોર્ડરને ઓન કરી દેવાની છે અહીંથી બોર્ડર તમારે જે કલર રાખવો હોય એ તમે રાખી શકો છો બોર્ડર આપણે થોડીક ઓછો કલર રાખવાનો છે આ રીતે તો તમે અહીંથી જોઈ શકો છો કે આ રીતે તમારું નામ આવશે હવે આપણે નામ ઉપર ક્લિક કરી દેવાની છે એક એડ ઇફેક્ટમાં જવાનું છે અહીંથી એડ ઇફેક્ટ અને જે આપણે એક બ્લર આપણે બ્લર લેવાનું છે તો બ્લરનું એક ઓપ્શન છે એ આપણે લઈ લઈશું તો અહીંયાથી આપણે બ્લર લઈ લઈશું બરાબર છે હું અહીં ગોતી લઉં છું અહીંથી બ્લરનું ઓપ્શન અહીંથી આપણે બરાબર છે આ ઓપ્શન આવી ગયું છે અહીંથી હા બ્લર તો આપણે આ બ્લર છે બ્લર આવી ગયું છે તો અહીંયા લેન્સ બ્લર છે આપણે એને સ્ટાન્ડર્ડ કરી લઈશું આ રીતે તો તમે જોઈ શકો છો લેન્સ બ્લરને આપણે આ રીતે કરી દેવાનું છે હવે અહીંથી આપણે જે લેન્સ બ્લર છે એ તમે જોઈ શકો છો કે આ રીતે આવશે તો અહીંથી તમે તમારી રીતે સેટ કરી શકો છો જે લેન્સનું બ્લર છે એ તમારી રીતે સેટ કરી દેવાનું છે બરાબર છે આ રીતે તમારે સેટ હરખાઈથી તમારી રીતે કરી દેવાનું છે તો અહીંયાથી આપણું જે નામ છે એ આ રીતે આવશે છેલ્લે એને પણ આપણે થોડુંક બ્લરમાં જે થોડોક ફેરફાર કરી દઈશું બરાબર છે આ રીતે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું નામ અહીંયા બરાબર આવી ગયું છે તો હવે આપણે એને કોપી કરવાની છે આ રીતે અહીંયાથી આપણે જઈશું આ પ્લસ ઉપર કોપી કરી લઈશું અહીંયાથી લેયર કોપી બરાબર છે અને એટલે જઈ આપણે અહીંયા એને પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરીશું પછી એને આપણે એડિટ કરી નાખવાનું છે તો અહીંથી લખી નાખવાનું છે મેં હું 13000 તો અહીંથી આ રીતે આપણે લખી લઈશું બરાબર છે મેં તો બરાબર છે આપણું જે આ નામ છે એ આવી ગયું છે બરાબર છે અહીંથી હવે તમે જોઈ શકો છો કે આપણું નામ બરાબર કમ્પ્લીટ આવી ગયું છે અહીંથી તો આને આપણે થોડુંક મોટું કરી લઈશું એટલે છેલ્લે સુધી બરાબર છે હવે આપણે આમાં એક ટ્રાન્ઝેક્શન એડ કરવાનું છે જે ટ્રાન્ઝેક્શન આપણો કાળો ફોટો છે એની ઉપર જઈશું અને એડ ઇફેક્ટમાં જવાનું છે અને અહીંથી આ સિલેક્ટ કરીશું ને વીજળી છે એને સિલેક્ટ કરી લઈશું
હવે આપણે એનર્જી ઉપર ક્લિક કરવાની છે અને અહીંથી આપણે સેટ કરવાનું છે જેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણે એને આપણે આ રીતે સેટ કરી લઈશું બરાબર છે અહીંયાથી હું સેટ કરી લઉં છું એક પોઈન્ટ આપણે સેટ કરી દીધો છે આપણે બીજો પોઈન્ટ પણ સેટ કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સેટ કરવાનો છે બીજો પોઈન્ટ હવે આપણે એની સ્પીડ એનો જે કલર છે એ કલર આપણે અહીંથી સિલેક્ટ કરીશું આપણે બરાબર છે આ રીતે કલર આપણે સિલેક્ટ કરી લેવાનો છે તમને જે સારો કલર લાગતો હોય તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો તો હું અહીંથી આ ત્રણ કલર અહીંથી સિલેક્ટ કરું છું બરાબર છે આ રીતે ડબલ કલર હવે આપણે મિત્રો અહીંથી એને જે કાઉન્ટ છે કાઉન્ટ આપણે સિલેક્ટ કરવાનું છે અહીંયાથી તમે જોઈ શકો કાઉન્ટ આ રીતે કાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે બરાબર છે હવે આપણે અહીંથી એને ગ્લો સેટ કરવાનું છે થોડુંક અહીંથી આપણે એને હરખાથી સેટ કરી દેવાનું છે આ રીતે અને અહીં તમે જોઈ શકો છો કે આપણો જે ઇફેક્ટ છે એ આવી ગયો છે રેડી હવે આપણે આ વિડીયોને સેવ કરી લઈશું તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ ખૂણા ઉપર નિશાન છે એને આપણે ક્લિક કરવાની છે અને અહીંથી વિડીયો ઉપર ક્લિક કરી દેવાનો એટલે એક્સપોર્ટ થવાનું ચાલુ થઈ જશે